મહુવા તાલુકાના અનાવલ ગામના સીએસસી કેન્દ્ર ખાતે ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઓક્સિજન પ્લાન્ટની પૂજાવિધિના કાર્યક્રમમાં ભાજપના તાલુકા પ્રમુખ હિતેશભાઈ પટેલ તથા સીએસસીના ડોક્ટર પ્રમોદકુમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન કરવામાં આવ્યું છે તો આપણા આજુબાજુ વિસ્તારના લોકોને અને અનાવલની જનતાને કેટલી સુવિધા મળશે અને કયા કયા લોકોને ઉપયોગી થશે એ બાબતે આપ શું આપણે સૌ બધા જાણીએ છીએ કે 19 કોવિડ મહામારી કોરોનાના સમયમાં આપણને બધાને આ વિસ્તારના લોકોને કે તમામ લોકોને જે ઓક્સિજન અંગે મુશ્કેલી જે પડી એનાથી બધા સૌ આપણે વાકેફ છીએ. સરકારશ્રી આપણી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે નિર્ધાર કર્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યાં જ્યાં સીએચસી આવેલા છે એ સીએચસી પર તમામ જગ્યા પર ઓક્સિજન પ્લાન્ટ નાખી દેવા. એના ભાગરૂપે આજે અમે આજે આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી સુરતમાં આવે છે અને સુરતમાંથી આજે મોટે ભાગે સુરત જિલ્લો, તાપી જિલ્લો જ્યાં જ્યાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે, જે જે સીએસસી પ્લાન્ટમાં, એ બધા જ આજે લોકાર્પણ કરવાના છે. એના ભાગરૂપે આજે ધારાસભ્ય તરીકે અને અમે બધા ચૂંટાયેલા પદાધિકારી તરીકે અહીંયા સવારમાં અમે અનાવલ ખાતે, અનાવલ સીએસસી ખાતે એની પૂજાવિધિ કરી છે. એનું લોકાર્પણ બરાબર મુખ્યમંત્રીશ્રી ત્યાંથી કર્યા પછી અહીંયા એક બાળકીના હાથે, એક નાની દીકરીના હાથે એના હાથ વડે અંગુલી દબાવીને એનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આજે મને કહેતા આનંદ થાય છે કે આ વિસ્તારની જનતાને ખૂબ સારી સુવિધા મળવાની છે. મહામારી કોરોનો ફરી ન આવે એવી મા ભગવતીના આજના દિને ભગવાનને હું પ્રાર્થના કરું છું, ભગવતી માને પ્રાર્થના કરું છું કે અહીં મહામારી કોરોના આવવો જ ન જોઈએ.